બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિ ગ્રંથની અંદર ચિંતામણી સાત મૂર્તિ ચિંતામણી, જેમાં શ્રીજી મહારાજનો અચરજકારી મહિમા સમજાય એવા દ્રષ્ટાંતો સ્વામી લખી રહ્યા છે. મહારાજને ધારી રહેલા મોટા મોટા ભગવાનના સંતો, મોટા મોટા ભગવાનના ભક્તો, એના દ્વારા મહારાજે જે જે ચમત્કાર બતાવ્યા એવા ચમત્કારોની કથા અહીં સ્વામીએ લખી. વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન લખ્યું, સ્વરૂપાનંદ સ્વામી દ્વારા મહારાજે જે કાર્ય કરાવ્યા, આખું નરકના કુંડ ખાલી કરાવ્યા, આ કથા સ્વામીએ અહીં લખી છે. હવે આગળ સ્વામી ચિંતામણી સાતમાં લખે છે, એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહે હરિ મૂર્તિ માઈ અચરજકારી છે. એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહે હરિ મૂર્તિ માઈ અચરજકારી છે. એક દિન વિચાર્યું એવું અચરજકારી છે, એક દિન વિચાર્યું એવું અચરજકારી છે. વરા રૂપ હશે વળી કેવું અચરજકારી છે, વરા રૂપ હશે વળી કેવું અચરજકારી છે. એક હરિજન પર્વત ભાઈ પોતે જ અચરજકારી છે. ભગવાનના ભક્તો ને ભગવાનના સંતો પૂર્વે એવા થયા કે અચરજકારી, જેને જોતા જ એમ લાગે કે આ વ્યક્તિ જ અચરજકારી છે, વર્તમાન કાળે પણ હોય. પરંતુ ભૂતકાળના ઇતિહાસો જે લખાના છે, વર્તમાનને આપણે કદાચ ઓળખી શકીએ ન ઓળખી શકીએ, જાણી શકીએ ન જાણી શકીએ, પરંતુ ભૂતકાળના ઇતિહાસો જે લખાના છે એને તો આપણે ચોક્કસ જાણી શકીએ છીએ કે પર્વતભાઈ એમનું અચરજકારી કાર્ય હતું. કેવું સરસ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, સદા રહે હરિ મૂર્તિ માય. આ બધાય સંતો ભક્તો પાછળ સ્વામીએ જેના આખ્યાનો અહીંયા આગળ ટાંક્યા ને, એ બધાય માટે મહત્વનું એ છે કે બધા જ ભગવાનની મૂર્તિમાં રહેવાવાળા હતા. સ્વામીને આના દ્વારા સાબિત એટલું જ કરવું છે કે મૂર્તિ અલૌકિક છે, મૂર્તિ અચરજકારી છે. મૂર્તિને ધારવાની જેને ટેવ પડી જાય, મૂર્તિને પોતાની નજરની સામે રાખવાની જેને ટેવ પડી જાય, એના જીવનમાં અચરજકારી ઘટનાઓની હારમાળાઓ સર્જાઈ જાય. અચરજકારી એક બે ઘટનાઓ નહીં, અચરજકારી આખી એની પડે પડ અચરજકારી થઈ જાય, હારમાળાઓ થઈ જાય, એવો મૂર્તિનો પ્રતાપ છે. સ્વામીને અહીં આગળ પ્રતાપ સમજાવો છે મૂર્તિનો, પણ મૂર્તિનો પ્રતાપ સમજાવવા માટે જે જે સંતો ભક્તોને મૂર્તિ દ્વારા જે જે આશ્ચર્યો થયા એ આપણને સ્વામી સમજાવે, તો આપણે મૂર્તિને અચરજકારી સમજીને એ મૂર્તિને ધારવાનો પ્રયત્ન કરીએ. અગત્યરાયના પર્વતભાઈ સત્સંગની અંદર જેમનું નામ અતિ પ્રચલિત છે, પર્વતભાઈનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રહેલો હરિભગત એવો નહીં હોય કે જેને પર્વતભાઈનું નામ નહીં સાંભળ્યું હોય. પણ પર્વતભાઈ એક કણબી પટેલ કુળની અંદર જન્મેલા હતા. પર્વતભાઈને પ્રથમથી હરિમૂર્તિને વિશે જ રહેવાવાળા એવું કથા લખાની નથી. હરિમૂર્તિમાં એ કેવી રીતે ચોટ્યા, ભગવાનની મૂર્તિ ક્યારે એમને અખંડ દેખાતી થઈ, એના ઇતિહાસો શાસ્ત્રોમાં છે. ભગવાનના જે મહામુક્તો આ પૃથ્વી પર આવે છે એ જન્મથી ભગવાનની મૂર્તિમાં જોડાયેલા હોવા છતાં પણ આ લોકની દ્રષ્ટિએ એક સાધકને ભગવાનમાં જોડાવા માટેનો રસ્તો મળે એના માટે એવા ભગવાનના મહામુક્તો પણ અહીં આગળ આવી અને એવા લીલા ચરિત્રો કરે છે, જેનાથી એ રીતનું લીલા ચરિત્ર કરે કે એને જન્મથી ભગવાનની મૂર્તિમાં હેત હોય, ચોટી ગયો એવું ન બતાવે, પણ કોઈ સદગુરુનો યોગ થાય, કોઈ સંત કે ભક્તનો યોગ થાય, એના દ્વારા એને આવું થયું
એવું જ દરેક મુક્તોના ચરિત્રોમાં દેખાશે કે એને પહેલા આવી ઓળખાણ નહોતી, પછી એને આવા મુક્ત મળ્યા, ગ્રહસ્થ આશ્રમના મળ્યા, ત્યાગ આશ્રમના મળ્યા, પછી એને આવી સમજણ થઈ. આ જ પ્રકારની ઘટનાઓ ઇતિહાસોમાં મળશે. કારણ એ છે, એની પાછળનું કારણ એટલું જ છે કે મુક્ત મુક્તના જીવનથી જે ઘટનાઓ ઘટે એ સાધક માટે ઉપયોગી બને. રામાનંદ સ્વામીને શ્રીજી મહારાજને કશું સમજાવવું ના પડે, શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીને, ગોપાલંદ સ્વામીને કશું જ સમજાવવું ના પડે, મુક્તાનંદ સ્વામીને આધારાનંદ સ્વામીને કશું જ સમજાવવું ના પડે. પરંતુ આધારાનંદ સ્વામી લખશે તો કહેશે તાતે મમ ગુરુ પરમ દયાલા, મુક્તાનંદ સ્વામી કહેશે તો કે રામાનંદ સ્વામી થકી મેં જેવું જાણ્યું છે એવું હું કહું છું. રામાનંદ સ્વામીને કહેશે તો કે રામાનુજાચાર્ય મને દર્શન આપીને જે કીધું છે એ હું કરું છું. એ લિંકમાં જ ચાલશે. એનું કારણ છે કે મહામુક્તો જો એમ કે અમે સ્વયંભૂ જ્ઞાન લઈને પ્રગટ થયા, તો પાછળ સાધકને રસ્તે ચાલવાનું કોઈ એને મળે નહીં. એટલે મહાપુરુષોનું જીવન કેવું હોય છે, મુક્તોનું જીવન કેવું હોય છે, પ્રેરણાદાયી પણ હોય છે અને અચરજકારી પણ હોય છે. અમુક વાતમાં એવું અચરજ હોય કે જે આપણી કલ્પનામાં બેસે, અને બીજી બાજુ પર એવી સાધક જીવન જીવે કે જેનાથી અનેક પાછળ સાધકોને એ રસ્તે ચાલવા માટેની હિંમત મળે, એ રસ્તે ચાલવા માટેનું બળ મળે, એ રસ્તાનો દ્રષ્ટિકોણ મળે. પર્વતભાઈ ધ્યાન ભજન સેવા પરાયણ એમનું જીવન હતું પહેલેથી જ. સરળતા, ગંભીરપણું, જાજુ પર્વતભાઈ બહુ બોલતા નહીં, મૌન રાખતા. આમે જે ભગવાન ભજવાવાળા હોય ને એ બહુ બોલે નહીં, જેને ભગવાનનું ભજન કરવું છે એ બહુ બોલે નહીં. ઘણાને તો આપણે કહેવું પડે કે હવે થોડી વાર તો બંધ કરો, બહુ બોલ્યા. ઘણા પાસે એટલો બધો શબ્દકોષ હોય કે ના પૂછો વાત. આ વીકેન્ડ ખૂટે જ નહીં. વીકેન્ડની અંદર મંદિરમાં ભેગા થાય વીકેન્ડમાં તો એટલી બધી વાતો કરે, એટલી બધી તો આપણે મારે કહેવું પડે ઘણી વખત કે થોડાક પોટલા તો ઘેર લઈ જાઓ, પાછા અઠવાડિયું નહીં જોઈએ પાછા. કેટલી બધી વાતો, કેટલું બધું આપણે શબ્દનો વ્યય કરીએ છીએ. ભગવાન સિવાયના બીજા ઇતર શબ્દો બોલવામાં આપણી વાણીનો કેટલો વ્યર્થ કાળ જાય છે જેનો કોઈ હિસાબ ભગવાનનો હારામ હારો ભગતે ના કરે. કે આપણે ભગવાન સંબંધી કેટલું બોલીએ છીએ, જગત સંબંધી કેટલું બોલીએ છીએ અને કેટલો સમય સુધી બોલીએ છીએ, કલાકોના કલાકો સુધી જગતની, સંબંધની, પરિવારની, કુટુંબની, ધંધાની આની વાતો કરવાની તો થાક લાગે છે? નથી લાગતો. મેં એકવાર દ્રષ્ટાંત દીધું હતું. અમે એક જગ્યાએ ગયા તો અમારા બે ભગતો ગાડીમાં, ખરેખરા મોટા બિઝનેસવાળાને, એને તો બિઝનેસની વાતો ચાલુ કરીને અમારે 3.5-3 કલાકનો રસ્તો ઠેકથી ઠેક બિઝનેસની વાતો કરીને, અમારી ભેગા એક સેવામાં આવેલો ભગત, એ બાપડો નોકરી કરવાવાળો, ઓલા બે બિઝનેસવાળા, એટલે એને તો રસ્તા ઉપર જેટલું હતું ને જેટલા બિઝનેસો બધા જોઈ જોઈને બધાનું પેલા ભગાદોશી ને અદાદોશી બે મંડ્યા હતા ને એમ મંડી પડેલા. અમે સંતો વચ્ચે વચ્ચે પાછા થોડુંક કહીએ કે હા, પણ માળા કરવી જોઈએ, ભજન કરવું જોઈએ, થોડીક વાર આ સ્વામી કરે અને પાછા ઓલા પર જતા રહે. અને એવા ઉપડ્યા તે પેલો અમારી ભેગા આવેલો નોકરિયાત વ્યક્તિએ તો કે દવા આપો, મને માથું દુખે છે. કેમ? આ બે જણા કે કરોડોમાં મિલિયનોમાં વાતો કરે મોટા બિઝનેસોની, મારે તો કોઈ દી જોવાના નથી, સાંભળીને જ માથું દુખવા લાગ્યું. રીતસર એને ગોળી લીધી અને પ્લેનની જર્ની કર્યા પછી ઉતર્યા પછી ફરી ગોળી લીધી. એક 48 કલાકે હાજો થઈશ, બોલો. અને ઓલા બે હાજા જ હતા. એને જો અટકાવીને વચનામૃત ખોલ્યું હોય તો માંદા થઈ જાય, તો એ 48 કલાકે હાજો થાય. આને જાજુ પેલું જગતનો બિઝનેસનો એટલા બધા અબજો ને કરોડો રૂપિયાની વાતો સાંભળીને તે આ ગાંડો થઈ ગયો. મને કે આવું માથું તો કોઈ દી દુખ્યું નથી કે.
મેં કીધું સારું કહેવાય આમાં માથું દુખે છે, નહીં તો આમાં તો કોઈને દુખે નહીં. ગામની વાતો કરવામાં, જગતની વાતો કરવામાં, કુટુંબ પરિવારની વાતો કરવામાં ને લગ્ન પ્રસંગોની વાતો કરવામાં, બોલો હવે લગ્ન થઈ ગયું હોય 50 વર્ષ પહેલાં, આજે અમે તો આમ કર્યું હતું એની અંદર, અમે આમ કર્યું હતું એની અંદર, અમે આમ આખું ગામ ધુમાડા બંધ. હવે ધુમાડા નીકળી ગયા તમારા, હવે શું ધુમાડા બંધને યાદ કરવાનું? પણ એનો પાવર હજુ આજે છે. પણ હું નાનો હતો ત્યારે મંદિર જતો, મોટા મોટા સાધુના દર્શન થતા, મને આવી રીતે સંતોની સેવા કરતો, આવી રીતે મંદિર વાળતો, એવું કંઈ યાદ કરે તો કેટલો ફાયદો થાય? ઓલા ધુમાડા બંધમાં હું, એમાં હું જિંદગીના ધુમાડા કાઢે, બીજું કાંઈ ના થાય. પર્વતભાઈ મૌન રાખતા, ભજન કર્યા કરતા. રામાનંદ સ્વામીના જૂના શિષ્ય હતા, રામાનંદ સ્વામીના એ શિષ્ય હતા. અને પર્વતભાઈ મુક્તાનંદ સ્વામી, મયારામ ભટ્ટ આ બધાના તો એવા નિર્ધારો કે રામાનંદ સ્વામી સિવાય બીજો ભગવાન જ નહીં. હથેળીમાં કૃષ્ણ કોઈ બતાવે ને તો એ રામાનંદ સ્વામી સિવાય ભગવાન નહીં. શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે પર્વતભાઈ ઠપકો આપવા પોતે અગતરાયથી ગયા કે મુક્તાનંદ સ્વામી તો ભૂત છે, પણ મુક્તાનંદ સ્વામીને કહેવું પડશે આવે ત્યારે કે આ સહજાનંદ સ્વામી આવું ધતિંગ ચાલુ કર્યું છે, રામાનંદ સ્વામી આવું નહોતા કરતા. એટલે આપણે કહેવું પડે ભેગા મળીને, કારણ કે બધા વડીલ ને રામાનંદ સ્વામીના શિષ્યો બધા જૂના, એટલે કહેવા આવ્યા. પણ મહારાજનો પ્રતાપ જોયો ને તે મહારાજના પ્રતાપમાં ઓગળી ગયા, કાંઈ કહી ના શક્યા. એમાં પછી મુક્તાનંદ સ્વામીએ પાછું દ્રઢ કરાવ્યું કે આ સહજાનંદ સ્વામી જો ભગવાન ના હોય ને, સર્વ અવતારના અવતારી ના હોય ને, તો મારે માથે આખા બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ. પછી પર્વતભાઈ સ્વીકાર્યું કે મુક્તાનંદ સ્વામી જેવા જો કહેતા હોય તો આ વાત આમ જ હોય, અને પછી સ્વીકાર્યું એમને. હવે એકવાર મહારાજ લોજ હતા અને લોજથી મહારાજ ત્યાં સદાવ્રત ચાલતું, એના માટે અનાજ ખૂટી ગયું હતું, એટલે મહારાજને મુક્તાનંદ સ્વામી બે અગતરાઈ ગયા પર્વતભાઈ પાસે કે થોડુંક અનાજ આપે તો સદાવ્રત ચાલતું રહે. સદાવ્રત ખૂટી ગયું હતું. ભગવાન હતા તો પણ સદાવ્રતમાં અનાજ ખૂટતું અને ભગવાનને ખોળવા નીકળવું પડતું, કડિયાના પગાર ચડતા. હવે આવું બધું થાય ને ત્યારે ભગવાનનો નિશ્ચય રહેવો બહુ જ અઘરો છે. પરસેવો વળી જાય આમાં નિશ્ચય રહે કેમ? ક્યારું ભગવાન જ જો અનાજ ખોદવા નીકળ્યા હોય, ભગવાન જ જો કડિયાના પગાર ચડેલા નીકળ્યા હોય, તો હું કહું મારે મને સાયકલ લાવી દેજો, સ્કૂટર લાવી દેજો, કે હું કહું મને ગાડી આપજો, તો ક્યાંથી થવાનું? એ ભગવાન હોય કે ના હોય ખબર નહીં. ભગવાન જ પાછા ઠાકોરજીને પ્રાર્થના કરતા હોય કે હે ઠાકોરજી મહારાજ, મહારાજ પોતે હોય અને નાના લાલજીની સેવા કરતા હોય, પછી લાલજીને પ્રાર્થના કરતા હોય કે મહારાજ કંઈક કરજો, હવે અનાજ ખૂટી ગયું છે, તો આપણને બહુ શંકા કુશંકા થઈ જાય કે આમાં ભગવાન છે કે નહીં. કારણ કે મનુષ્ય આકારે ભગવાન આવે ને, ભગવાનને રોલ કરતાં એટલો જોરદાર આવડે ને, એવો રોલ કોઈને ના આવડે. મહારાજને મહારાજના મુક્તો જે રોલ કરે ને પરફેક્ટ કરે. અને સ્ટેજ પ્રોગ્રામની મજા ક્યારે આવે? પરફેક્ટ કરે તો જ આવે ને. કૌંસ બન્યો હોય અને પછી કૃષ્ણને હાથ જોડ દે તો કંઈ મજા ના આવે. રાવણ બન્યો ને રામને હાથ જોડે સ્તુતિ કરવા લાગે, ભૂલી જાય કે મારે તો તીર ચલાવવાનું છે સામે. રાવણ પાવરધા જોઈએ તો કોકને જોવાની મજા આવે. હવે સુરાબાપુ બનાવ્યા હોય અને પછી બાપુ બનાવ્યા, પણ દાદા તમને સુરાબાપુ બનાવ્યા હોય તો શું પછી ચાલે કંઈ? હા, એમાં તો ઘી ગોળને લાડુ એ જોઈએ તો કંઈક હરખું આમ લાગે કે બરાબર છે ભાઈ બાપુ આવ્યા છે. હવે બાપુ બનાવે પણ મૂછો રાખી નહીં તોય ના ચાલે. પાત્ર હરખું ભજવવું પડે. એમ મહારાજને મહારાજના મુક્તો એવા છે, આ પૃથ્વીરૂપી સ્ટેજ ઉપર આવે ને તો એવું જોરદાર પાત્ર ભજવે ને કે આપણે જાણતા હોય કે આ અત્યારે સ્ટેજ પ્રોગ્રામ કરે છે તોય આપણને સાચું જ લાગે. ઘણા લોકો સ્ટેજ પ્રોગ્રામ કરે, આપણા યુવાન ભક્તો આ સ્ટેજ પ્રોગ્રામ કરે છે, પેલો ભૂવો બને ને બાવો બને ને જે કાંઈ બને, પણ એની અંદર આમ અમુકની માસ્ટરી હોય, એ પાત્ર ભજવે ને એટલે તમને લાગે આમ ભૂવો જ આવ્યો છે અત્યારે,
અને તો જ જોવાની મજા આવે ને. માંડ માંડ પેલો ડાયલોગ જોતો રહે, ત્યાર પછી આમાં મામા ઉપર સ્ટેજની ઉપર જોતો હોય, એનો ડાયલોગ જે કરવાનો હતું એ જતું રહ્યું ત્યારે ઉપર જોતો હોય. કોકને કહેવું પડે, એટલે લે તીરકામઠું હાથમાં લે, સાંભળતો નથી આ, હું હાલેશ. હવે એ શું રોલ કરે, પ્રદર્શન કરે, એ શું કરે, પ્રદર્શન થાય. ત્યારે મહારાજને મહારાજના મુખ તો અહીંયા આવે ને, બહુ આદર્શ રોલ કરી જાને. અને રોલ કરે છે એવી ખબર પડે ને તો એ આપણને સાચું જ લાગે. એ પાછું એ અચરજકારી છે, આપણને ખબર હોય કે આ રોલ જ કરે છે. એ રોલ કરે છે પણ એનો રોલ એટલો જોરદાર હોય ને કે આપણે જાણતા હોય કે આ રોલ છે તોય સાચું લાગે. એ મહારાજનું કાર્ય અને મોટાનું કાર્ય. એટલે મહારાજે આવું બધું કરેલું ત્યારે સમાધિ પ્રકરણ. પછી આવું અનાજ લેવા ગયા મહારાજ પર્વતભાઈના ઘરે, તો પર્વતભાઈ પાસે 16 કળસી અનાજની 10 કોઠીઓ ભરી હતી. એ 10-એ 10 કોઠીઓ પર્વતભાઈએ ખાલી કરીને ગાડા રવાના કર્યા અગતરાઈથી લોજ બાજુ. એટલે તરત મહારાજે પૂછ્યું, પર્વતભાઈ છોકરા સારું કંઈ અનાજ રાખ્યું છે કે બધું ગાડામાં ભરી દીધું? ત્યારે કે એક વર્ષનું તો અનાજ રાખવું જોઈએ ને. પર્વતભાઈ કે, મહારાજ કુકડાના બચ્ચાને કનબીના છોકરા ભૂખે ના મરે, એ તો ઉકરડા ઉથામીને પણ પેટ ભરે. અમે તો 18 દાના લઈ ચલાવી લઈશું, પણ આપના જેવા લેનારા ક્યાં મળે? અમારા અહો ભાગ્ય છે કે સદાવ્રતમાં અમારું અન્ન ઉપયોગમાં આવશે. પ્રભુએ આપ્યું હોય તો પ્રભુને આપવું એમાં કાંઈ મોટી વાત છે? અમે તો ગમે ત્યાંથી ઉધાર અનાજ લાવીને ખાશું, પણ આ સદાવ્રતની અંદર અનાજ વપરાય છે. આજે આપણા દાદા ગુરુજીની સ્મૃતિની અંદર પૂજ્યપાદ ગુરુજી એક ઉદાર કાર્ય જે વડોદરા સંસ્થા દ્વારા કર્યું છે, વડોદરાનો આપણો જે લોયાધામ પરિવાર, એના દ્વારા જે ત્યાં સંતો ભક્તો દ્વારા કાર્ય થાય છે, કેટલું ઉદાર અને કેટલું મોટું કાર્ય. ગરીબને સંસ્થામાં લેવા નહીં આવવાનું, સંસ્થા ગરીબ સુધી જાય. સદાવ્રતો આપવાવાળી ઘણી સંસ્થાઓ છે, એવું નથી કે આપણે એક છીએ, ઘણા બધા છે પૃથ્વી પર સદાવ્રતો આપવાવાળા, ગરીબો માટે સેવા કરવાવાળા, બધા વંદનીય છે, પૂજનીય છે. પણ બહુ ઓછી સંસ્થાઓ એવી હશે કે જ્યાં ગરીબ સુધી પહોંચવામાં આવે. નહીં તો એવું છે કે ગરીબને કાં તો સંસ્થામાં લઈ આવે, કાં તો ગરીબ છે એને સંસ્થામાં લેવા આવવું પડે વડોદરાથી, વગર પૈસે, એક પણ પગારદાર નથી, નહીં રસોઈ બનાવવાવાળો પગારદાર, નહીં એ રસોઈ બનાવીને આપવા જવાવાળો પગારદાર. રોજ 365 દિવસ, એક દિવસ ખાલી નહીં, એવી રીતે રોજ રસોઈ બનાવી. ઇન્ડિયા હોય તોય શું, આપણે અમેરિકામાં તો અહીં તો દુર્લભ જ છે. હમણાં ધનુર્માસની અંદર જે કર્યું, અહીં સ્ત્રી ભક્તોએ રોજ રસોઈ બનાવી, જે ભક્તોએ આવીને રોજ સેવા કરી, અશક્ય વસ્તુ છે. અમેરિકામાં કોઈને માનવામાં પણ આવે નહીં એવી વાત છે. પણ ઇન્ડિયાની અંદર પણ રોજ આવું 365 દિવસ સદાવ્રત બનાવવું, ફ્રી ઓફ ચાર્જ બનાવીને એને આપવા જવું, એ પણ એટલું જ અશક્ય છે ઇન્ડિયા હોય તોય. કારણ કે રોજ જે રોજ જવાનું, એક સદાવ્રત આપવા તમે અમુક એરિયામાં જાઓ, તમારા 3 કલાક તો જતા રહે. રોજ નોકરીએથી આવીને રોજ એ કામ કરવા જવાનું હોય તો રોજ કેટલાને શ્રદ્ધા રહે. પણ એ શ્રદ્ધાથી સેવા કરવાવાળા ભક્તોની ધન્યવાદ છે. અને એ સદાવ્રતની અંદર સેવા જે આપે છે, ધનથી સેવા આપે છે, અનાજની સેવા આપે છે, એ ભક્તોની ધન્યવાદ છે. ક્યાં ગરીબ ક્યાં પડ્યો હશે? કેટલાય ભક્તો દૂર બેઠા એ સદાવ્રતની સેવા અહીં લોયાધામમાં આવે છે. અહીંથી જ્યાં જે જે સેવા આવે, કોઈની ગૌ સેવા આવે છે, કોઈની અના આવી સદાવ્રતની સેવા આવે છે, કોઈને વિદ્યાર્થીની સેવા આવે છે. લોયાધામ મંદિરનું તો મોટું કાર્ય ચાલે જ છે, જેની જ્યાં આવે ત્યાં એ સેવાઓ વપરાય છે. પણ એ સદાવ્રત દ્વારા જે ગરીબની આંતરડી ઠરતી હશે, કલ્પના કરો કે આપણે ગરીબ હોઈએ અને રસ્તા ઉપર આપણે પડ્યા હોઈએ, સવારથી સાંજ સુધી આપણને ભોજન મળતું ના હોય, આપણા હાથ પગ હાલતા ના હોય, એવા સમયે કોઈક
જમવાનો ટેમ્પો લઈને નીકળે અને આપણે પડ્યા છે ફૂટપાથ ઉપર, ત્યાં આવી આપણા હાથમાં ડીશ આપીને આપણને પીરસે, જમાડે, આપણી એઠી ડીશો ગાર્બેજ લઈ લે, પાણીનું પાઉચ આપે, પાણી પીવડાવે, એનું પણ પાઉચનો ગાર્બેજ તમારું લઈ જાય, આટલી સર્વિસ વગર પૈસે આપે, તો ઓલા ગરીબને કેવું થતું હશે, એના હૃદયમાં કેવું થતું હશે? આપણે એક ગરીબ તરીકે રસ્તામાં પડ્યા છે, આપણે માની લો કોઈક એવા પ્રદેશમાં પહોંચી ગયા છે, કોઈ એવા દેશમાં પહોંચી ગયા છે ત્યાં આપણને ખાવાનું મળતું નથી, એવી જગ્યાએ આપણે છીએ અને આપણને કોઈ આવીને ડેલી સારામાં સારું ભોજન આપી જાય છે, ડીશ હાથમાં આપે છે, પાણીનું પાઉચ આપે છે, આપણને પીવડાવે છે, પાછા ગાર્બેજ આપણી એઠી ડીશો પાછી લઈ જાય છે, ત્યારે આપણા હૃદયમાં કેવું વર્તે? અને એ ગરીબના અંતરમાંથી નીકળેલા આશીર્વાદ એ કોઈ દી વ્યર્થ ના જાય. મહારાજે કહ્યું, ગરીબના અંતરને વિશે હું રહ્યો છું, ગરીબ જે છે એના અંતરમાં હું રહ્યો છું, એના આશીર્વાદ જે મળે એ તમારી કેટલી પેઢીનું કલ્યાણ કરે, કેટલી પેઢીનું સારું કરે. સદાવ્રત એ બહુ મોટી સેવા છે. આપણે આપણી ડીશોમાં વધેલું, હું ઘણી વખત કહું છું કે ક્યારેય પણ ભગવાનના જે ભક્તો આ કથા વાર્તાને સાંભળે છે, તમે લોયાધામ પરિવારના કહેવાઓ છો, તમે મહારાજ અને ગુરુજીના કૃપાપાત્ર કહેવાતા હો, લોયાધામ પરિવારનો એક પાર્ટ છો એવું ગણાતા હો, તો તમે તમારા લગ્ન પ્રસંગો અને તમે તમારા સામાજિક પ્રસંગોમાં એવા ફેલ ફતુર રૂપી ખર્ચા ન કરતા કે જે ખર્ચાઓમાં કેટલાય ગરીબોનું કામ થાય. કોઈક મધ્યમ વર્ગનો હોય, પોતાની કન્યા પરણાવી ના શકતો હોય, તેનું કામ થાય. આપણા ફેલ ફતુરોમાં, સમાજ સાથે બહુ ઊભા રહેવામાં, સમાજ તો આજે છે ને ગાંડો થયેલો છે, હાવ હાવ ગાંડો થયેલો છે, એટલે સમાજ સાથે ઊભા રહેવાના એવા પ્રયત્નો લોયાધામ પરિવારનો ભગત ના કરે કે સમાજની અંદર મારે ઊભા રહેવાનું કંઈ સ્ટેટસ માટે આવું કરવું જ પડે. હા, યોગ્ય હોય એટલું બધું કરો. કોઈ પ્રસંગ છે, તમે સારો હોલ રાખો, સારી જમવાની ડીશ રાખો, મોઘામ મોઘું જમવાનું રાખો, વાંધો નથી, પણ 75 જાતની આઈટમો કરી જગતની મોટાઈ મેળવવાનો પ્રયત્ન ના કરો. હજારો પ્રકારના રાચ રચીલાઓ ત્યાં આગળ પદાર્થો મૂકી જગતની મોટાઈ મેળવવાને કોકે કર્યું છે ને, તમારા સંબંધીએ કર્યું છે ને, તમારા મિત્રએ કર્યું હતું, એવું બધું જોઈ જોઈને ફેલ ફતુરનો ખર્ચો ના કરતા. મહારાજે તમને એના માટે દીધું નથી, મહારાજે તમને દીધું છે મહારાજને જે ગમે છે એવા કાર્યો કરવા માટે. આજે ભગવાનના એવા ભક્તો છે કે જેને પોતાના લગ્ન પ્રસંગો કર્યા ત્યારે એને એની સાથે સાથે સારા સારા કાર્યો પણ કર્યા, ગરીબના કાર્ય કર્યા, મંદિરોના કાર્ય કર્યા, પુસ્તકો છપાવવાના કાર્યો કર્યા, એવા ભક્તો છે કે જેને એવા ઉપયોગ કર્યા, એવો ઉપયોગ કર્યો. આ જગત તો શું છે, ખાઈને ખંખેરીને જતું રહેવાનું છે. થોડો સમય વાહ વાહ કરે, પછી તમે અઠવાડિયા પછી પૂછો ને તો કંઈક બીજાની વાહ વાહ કરતા હોય, અને વાહ વાહ કરીને આપણને મળવાનું શું? જેટલું જરૂર હોય એટલું ચોક્કસ કરવું. આપણા ભક્તો બધા વિવેકી છે, છતાં પણ પ્રસંગોપાત તમને સૂચના આપવી જરૂરી છે, કારણ કે તમારો આશ્રમ એવો છે, તમે એવી જગ્યાએ રહો છો કે ત્યાં તમને વેગ ચડવાની બહુ શક્યતા છે, તમને ત્યાં ચક્કર ચડવાની બહુ શક્યતા છે, એમાં પણ એકાબીજાનું જોઈને વ્યવહારોની અંદર એટલું બધું દોડવાની ટેવ પડે કે ના પૂછો વાત. પણ તમે એવા નાના નાના ખર્ચાઓ બચાવશો, કેટલા ભક્તો બચાવે છે, કેટલા ભક્તો બચાવે છે, કેટલા ભક્તો એવા છે સત્સંગ માટે લાખો રૂપિયા વાપરે છે પણ પોતાનો પેન્ટ ઇન્ડિયાથી લાવે છે. ઇન્ડિયા જાય ને 5 વર્ષે 2 વર્ષે તો પેન્ટ શર્ટ ત્યાંથી લાવવાના, કેમ? તો કે અહીં બહુ મોંઘા પડે, ઇન્ડિયાથી લઈ આવે. આજે બધા એવું ના કરી શકે, મારો કહેવાનો અર્થ એવો નથી કે આવું જ કરો, પણ એવા એની પાસે કેવી વિચારધારા છે કે એને એમ છે કે 5 રૂપિયા મારા બચે તો સત્સંગને અર્થે ફૂલ વાપરવાનું, પણ પોતાને અર્થે કસરથી વાપરે, કસરથી.
ગરીબ માટે વાપરી નાખે, કોઈ બીજા માટે વાપરવાનું હોય તો વાપરી નાખે, પોતા માટે ના વાપરે. એ કરકસરથી જીવ્યા કહેવાય. કરકસરથી લાખો રૂપિયાની સેવા કરવાવાળા, કરોડ કરોડની સેવા કરવાવાળા ભગવાનના ભક્તોને ત્યાં એનું જીવન જોઈએ ને તો અમને આશ્ચર્ય લાગે કે આટલું બધું જીવન ચીવટતાથી જીવે છે, એટલું બધું એક એક વસ્તુનું ચીવટતાથી જીવન જીવતો એવા ભગવાનના ભક્તો છે. એ જ સત્સંગની, ગરીબની, કોઈ સંસ્થાની, કોઈ મંદિરની સેવાઓ કરે છે. જે મોત શોખમાં રહે છે એનાથી કાંઈ સેવા થતી નથી. મોત શોખમાં ફરે છે એ તો જિંદગી પૂરી કરે. પર્વતભાઈએ બધું અનાજ ખાલી કરીને આપી દીધું અને સદાવ્રતની અંદર પોતાનું અનાજ કામમાં લીધું. પર્વતભાઈ એક વખત પોતાના પત્ની સાથે ગઢપુર દર્શન કરવા ગયા. દર્શન કરવા ગયા એટલે પર્વતભાઈને શું થયું કે મહારાજની કથા વાર્તા ચાલતી હોય એટલે પર્વતભાઈ બેઠેલા કથા વાર્તામાં, એક બાજુ પર એમના પત્ની બેઠા હોય. ભાઈ પર્વતભાઈ તો ત્યાં સભા મંડપમાં જ બેઠા રહે, ખાવા પીવા નાવા ધોવા કાંઈ જવાનું નહીં, બસ ભગવાનની મૂર્તિ આમ જોઈને બેઠા રહે. તે બધા અહીં સંતો એવું જાણે કે પર્વતભાઈ એમના પત્ની ભેગા જમતા હશે, એમના પત્ની એવું જાણે કે સંતો ભેગા કે મયારામ ભટ્ટના ચોકે જમતા હશે, અને પર્વતભાઈ તો મૂર્તિ જોવા સિવાય કાંઈ કરતા નહીં. મહારાજને ખબર હતી, 7 દિવસ થયા એટલે મહારાજે એક વખત પૂછ્યું, પર્વતભાઈ તમે ક્યાં જમો છો? એટલે પર્વતભાઈને પહેલાં તો મયારામ ભટ્ટને મહારાજે કહ્યું કે પૂછો એમના પત્નીને પર્વતભાઈ ક્યાં જમે, તમારે ત્યાં જમે છે? તો મયારામ ભટ્ટે પૂછ્યું પત્નીને એમના, તો પત્ની કહે ભાઈ મને તો એવું કે સંતો ભેગા જમે છે કે તમારી ભેગા જમતા હશે. મયારામ ભટ્ટે મહારાજને કીધું મહારાજ આવું છે. મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ તમે ક્યાં જમો છો? ત્યારે પર્વતભાઈ કે મહારાજ તમારી મૂર્તિનું મહાસુખ મૂકીને અન્ન શું ભાવે. લો, તમારા દર્શનથી હૃદયમાં એવી તૃપ્તિને શાંતિ રહે છે કે અન્ન જળ તો યાદ આવતા જ નથી. અન્ન જળ જ યાદ નથી આવતા, તમારી મૂર્તિનું સુખ એવું છે. આ પર્વતભાઈને થતું એવું છે, આપણે તો અન્ન જળનું સુખ આવે તો મૂર્તિનું સુખ આવે. પર્વતભાઈને મૂર્તિનું સુખ આવતું તો અંજળ ના ભાવે, અને આપણે અંજળનું સુખ જો હરખું હોય તો મૂર્તિનું સુખ આવે. સ્વામી કે આપણે તો બધી વાતે સાનુકૂળ હોય, ઊંઘ પૂરી થઈ ગઈ હોય, ડીશ બરાબર વ્યવસ્થિત મળી ગઈ હોય, સમજાયું, અને એની અંદર એ પાછું ટેસ્ટવાળું બધું વ્યવસ્થિત હોય, અને પછી એ જમાડીને આપણે બેઠા હોય ને મૂર્તિ આમે, તો પછી સુખ આવે. તારી મૂર્તિ રે છે જો તો અવાજ બરાબર નીકળે તો ભાવ હરખો થાય, નહીં તો આપણે તો મૂર્તિનું સુખ એ સાનુકૂળતા વિના આવે, પ્રતિકૂળતા હોય તો આપણે ક્યાં મૂર્તિનું સુખ લઈ શકીએ? ના લઈ શકીએ. ઠંડી લાગે, ગરમી લાગે, સારું ના હોય, ફીકું જમવાનું હોય, ઊંઘ પૂરી ના થઈ હોય તો કહીએ આપણે તો કે ભલે ને પીવડા ઘનશ્યામ મહારાજ બેઠા તો આપણે કહીએ આજે મજા નથી. શાની મજા નથી? મૂર્તિની. મહારાજ કે હું તો બેઠો છું, મારી મજા લો. તો કે ના, પણ ઓલી મજા નથી ને, એના વિના તમારી મજા કેમ આવે? એટલે આપણે તો સ્વામીએ બહુ સરસ આપણા માટે કીધું, બધી વાતે સાનુકૂળ હોય ત્યારે ભગવાન ભજાય. પણ આ તો પર્વતભાઈ જેવાની વાત છે, આપણે સમજી તો રાખવી પડે કે આવું છે ખરું. આવી એક સ્થિતિ કરી કે ભગવાનની મૂર્તિનું સુખ મળે તો બીજું કોઈ સુખ જરૂર ના પડે, કોઈ સુખ જરૂર ના પડે. આપણે તો ઊંઘ અધૂરી રહી હોય તો આકડા બાકડા થઈએ કે ઊંઘ આજ થઈ નથી, અને નથી થઈ તે સારું થયું. ઊંઘ નથી થઈ તેમાં બગડી શું ગયું? કશું બગડ્યું નથી. કાંઈ ઊંઘ ના કરી તો કાંઈ ખોટ ગઈ છે? ખોટ કાંઈ નથી ગઈ. પણ આપણે એમ આજે તો જવા દો ને 12 વાગે સૂતો હતો ને 4 વાગે તો ઉઠી ગયો, 12 વાગે હૂતો હતો ને 4 વાગે તો ઉઠી ગયો, આખો દી એનું રટણ, 12 વાગે હૂતો હતો ને 4 વાગે ઉઠી ગયો, એમાં જ ઊંઘ અડધું મગજ તો બગડી જાય. એટલું જો ને ભાઈ ઊંઘ પૂરી થઈ ગઈ કે નહીં, આંખ ખુલી ગઈ, ઊંઘ પૂરી થઈ ગઈ, તૃપ્ત થઈ જાય. પણ ના, લોભ, લોભ કે જેટલી પથારીનું ઓશીકું વધારે મળે એટલું સારું, એટલે મારે 8 કલાક તો લેવાનું જ હોય, ઓફિશિયલ નક્કી કરી દીધું,
એટલે પછી ભગવાનની મૂર્તિનું સુખ ક્યાં વિચારે, એના કરતાં વહેલો જાગી ગયો, ઓછી ઊંઘ થઈ તો સારું, હવે મૂર્તિ સંભાળું. પણ એવું થતું નથી, કારણ કે આપણે બધું એવું છે, પર્વતભાઈ જેવું આપણે ક્યાં હોય. આજે ઓછું જમવાનું આવ્યું, ઓછું જમવાનું મળ્યું છે, ના રહ્યું આપણી ભાગ તો સારું, એટલું ઓછું હોજરીને પ્રોબ્લેમ, આંતરડાને ઓછો પ્રોબ્લેમ, બાથરૂમના પાણીને ઓછો પ્રોબ્લેમ, કેટલા બધાને પ્રોબ્લેમ ઓછો થાય બોલો. પણ આપણે શું, આજે તો સારું જમવું તું ખરેખરો લાગ આવ્યો તો આજે ભાવતું હતું ને ખૂટ્યું સારું, બહુ ઓછું આવ્યું, કંઈ મજા રહી, શું મજા ના રહી, ઓછું નાવા જવાનું, બીજું શું એમાં ફાયદો જ છે, નુકસાન તો છે જ નહીં, કપડાં ઓછા પલાળો, નાવા ઓછા જાઓ, પાણી ઓછું ઢોળો, હોજરીને આરામ. કેટલા વર્ષોથી આપણી એક હરખી સગડી આ ચાલું ચાલુ છે, તે સગડીને એમ થાય કે ચાલો આજે ઓછું ચડાવવું પડ્યું, વાંધો નહીં. પણ જીવને પેલું મૂર્તિનું સુખ દેખાતું નથી ને, એટલે બધું આ બધું સુખ દેખાય છે. બોલો, પર્વતભાઈને મૂર્તિનું સુખ દેખાતું. મેઘપુરમાં મહારાજે 6 મહિના સુધી ચોરાસી કરીને ત્યારે હજારો બ્રાહ્મણોને જમાડ્યા, અને મહારાજે જ્યારે હજારો બ્રાહ્મણોને જમાડ્યા ત્યારે 84 ચાલતી ત્યારે મેઘપુરમાં પર્વતભાઈ ને મયારામ ભટ્ટ મહારાજના દર્શન કરવા માટે રોજ જતા. અગતરાયને છે ને, અગતરાયના આ પર્વતભાઈને અગતરાય, કાલવાણી ને માનાવદર આ ત્રણેય ગામમાં એમની જમીન હતી, અને ત્રણેય જગ્યાએ પર્વતભાઈ રોકાતા. એટલે આ મેઘપુર જ્યારે મહારાજે 84 કરી ત્યારે મયારામ ભટ્ટ ને પર્વતભાઈ બેઉ જતા. એટલે ભટ્ટજીએ એકવાર પર્વતભાઈને પૂછ્યું કે તમે મહારાજના દર્શન કેવી રીતે કરો છો? ત્યારે પર્વતભાઈ કે મહારાજના સામુ જોઈને માળા ફેરવું છું અને દર્શન કરું છું. ત્યારે ભટ્ટજી કે પર્વતભાઈ મનની એકાગ્રતાથી કરીને દર્શન કરવા, મહારાજનું મુખારવિંદ કેવું છે, મહારાજના નેત્ર કેવા છે, મહારાજના હસ્ત કેવા છે, મહારાજના ચરણ કેવા છે, મહારાજના ગોઠણ કેવા છે, મહારાજની છાતી કેવી છે, એવું નિરખી નિરખી અંગો અંગના દર્શન કરવા, એક એક અંગને નિરખીને અંતરમાં ઉતારવું, પછી હાલતા ચાલતા ખાતા પીતા સૂતા બેઠા બધી ક્રિયામાં એનું ચિંતન કરવું, આ રીતે દર્શન કરીએ ને સાચા દર્શન કહેવાય. આવું મયારામ ભટ્ટે કોને શીખવાડ્યું? પર્વતભાઈને. પછી તો આવી રીતે ભગવત ચર્ચા કરતાં કરતાં એ લોકો મેઘપુર પહોંચ્યા, છેટેથી પગે લાગીને સભામાં પાછળ બેસી ગયા. પર્વતભાઈ કોઈ દી આગળ બેસવા નહોતા જતા, સભા ચાલુ હોય પાછળ બેસી જાય. એટલે તો સ્વામીએ વાતમાં કીધું કે સયાજીરાવ જેવા હોય તે સભામાં મોર બેહાડવા પડે, અને પર્વતભાઈ સભામાં પાછળ બેઠા હોય. પણ મહારાજને કિંમત કોની હોય? પર્વતભાઈની હોય. એવું છે, વ્યવહારે કોઈક મોટો હોય તેને આગળય બેહાડવો પડે ને, કે આગળ બેહે એટલે કોઈ મહારાજની નજરમાં મોટો થઈ જતો નથી. મહારાજની નજરમાં તો મહારાજ કે અમારે તો આજ્ઞાને ઉપાસના, જેને ભગવાનની મૂર્તિમાં હેત છે, જેને ભગવાનની મૂર્તિમાં સ્થિતિ છે, એ જ ભગવાનની નજરમાં છે. બાકી આગળ બેહો કે પાછળ બેહો, મોટા સિંહાસનમાં બેહો કે ધૂળમાં બેહો, શ્રીજી મહારાજની નજરમાં નથી. તો સિંહાસનમાં બેઠેલો હોય ને મોટા રાજ સિંહાસનમાં તો એ ધૂળમાં ધૂળ બરાબર છે, અને એક ધૂળમાં બેઠેલો છે પણ મહારાજની નજરમાં છે, મહારાજની મૂર્તિમાં છે, મહારાજ એને યાદ કરે છે, તેનું સ્થાન ઊંચું છે. બંને જણ પાછળ જઈને બેસી ગયા. મહારાજના અંગો અંગ નિહાળીને પર્વતભાઈએ દર્શન કરતા કર્યા. જેમ જેમ સભા ખાલી થતી જાય, મહારાજ વાતો કરતા ને ત્યારે કંઈ બધા બેઠા નહોતા રહેતા, મહારાજ તો વાતો ચાલુ જ રાખે. એટલે થાય શું કે બધાને હવે આવ્યા હોય કામેથી, પછી થોડી વાર વાતો સાંભળે, પછી ધીરે ધીરે ઉઠી ઉઠીને સવારે ભેંસ દોવાની છે, ગાય દોવાની છે, ખેતર જવાનું છે, હાલવા માંડે. મહારાજ તો વાતો કર્યા કરે, તો જેમ સભા ખાલી થતી જાય ને એમ આ બે જણા આગળ ખસતા જાય, સભા આગળ આગળ આવતી જાય. કંઈ રોજ બધાય વાતો સાંભળવા મહિમા એવો નહોતો કે રોજ વાતો સાંભળે, એવા તો બહુ ઓછા હતા. સ્વામી વાતોમાં કે મહારાજ વાતો કરતા ને ત્યારે 15-20 જણા ઠેક સુધી બેઠા હોય, બાકીના તો ધીરે ધીરે ઉઠી ઉઠીને પથારી પકડે, કારણ કે ઊંઘ બાકી રહી જાય. એટલે મહારાજ પ્રત્યક્ષ હતા ને મનુષ્ય આકારે, વાતો કરતા તે દી હોઈ જાય 10-15 જણા બેઠા હોય, આવું સ્વામી વાતો એમ કહે છે.
એટલે મનુષ્ય આકારે ભગવાન હોય ને ત્યારે તો અઘરું જ છે બધું. તે એક દિવસ શ્રીજી મહારાજ બંને સામો જોઈને જમના હાથની બે આંગળીઓ એમના તરફ ધરીને કહેવા લાગ્યા, જેવા દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ બેઉ જણાએ કર્યા છે. શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીત લખી છે તેવી રીતે દર્શન આ બે જણાએ કર્યા છે. અંગો અંગ નિરખીને જેમ દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ બે જણાએ કર્યા છે. આ પ્રમાણે શ્રીજી મહારાજ ત્રણ વખત બોલ્યા. આ દિવસથી પર્વતભાઈની દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ. એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે, સદા રહે હરિ મૂર્તિમાં અચરજકારી છે. ક્યારથી અચરજકારી એ મૂર્તિમાં રહેવા લાગ્યા? આવી રીતે મહારાજના દર્શન કરતા હતા એમાં મહારાજ એટલા બધા રાજી થઈ ગયા અને મહારાજની દ્રષ્ટિ તેદી પડી. તેદી પર્વતભાઈ સદા રહે હરિ મૂર્તિમાં અચરજકારી છે. આવી સ્થિતિ પર્વતભાઈની થઈ ગઈ કૃપાએ કરીને. મયારામ ભટ્ટ માટે આવી સ્થિતિ ન લખાની, પર્વતભાઈ માટે આવી સ્થિતિ લખાની. એવી સ્થિતિવાળા થઈ ગયા એ પર્વતભાઈ. કાંઈ મોટું વેદ ઉપનિષદ ભણવાવાળા નહોતા, સંસ્કૃત પાઠશાળાઓમાં ગયેલા નહોતા, મોટા વિદ્વાન નહોતા, સમાજના કોઈ એવા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ નહોતા, એક સામાન્ય ખેડૂત હતા, ખેડૂત. પણ શ્રીજી મહારાજાની સ્થિતિ કેવી કરી? હરિચરિત્રનું સાગર તો એમ કહે છે, પાંચ પાંચ વર્ષ સુધી અવતારો પર્વતભાઈની પાછળ પાછળ ફર્યા. પાંચ પાંચ વર્ષ સુધી પર્વતભાઈ હળ હાંકતા હોય ને તો અવતારો પાછળ પાછળ ફરે, પણ પર્વતભાઈની વૃત્તિ ક્યારેય મહારાજને મૂકીને ક્યાંય ગઈ નહીં, એવું હરિચરિત્રનું સાગર સાક્ષી પૂરે છે. એ પર્વતભાઈ એક દિવસ ખેતી કરવા ગયા હતા ખેતરે અને વિચાર્યું, વરા રૂપ હશે વળી કેવું. ભક્ત ચિંતામણીમાં નુષી રૂપ લખ્યું છે. નુષી વરા આવા બંને શબ્દ મળે છે, પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાનના અવતારોના સ્વરૂપ કેવા હશે, કે નુષી રૂપ કે વરા રૂપ. હવે વરામાં ભૂંડનું રૂપ, હવે ભૂંડનું રૂપ હોય દેખાય મનુષ્ય જેવા, નુષી રૂપ હોય ઉપર સિંહ જેવા નીચે મનુષ્ય જેવા, તો આ કેવા લાગતા હશે? આવો સંકલ્પ થયો પર્વતભાઈને ખેતી કરતા કરતા. આવો સંકલ્પ થયો કે કેવું લાગતું હશે આ રૂપ. ત્યાં તો રૂપ રૂડા ચોવીસે અચરજકારી છે, ઉભા આગળ નજરે દિશે અચરજકારી છે. ત્યાં તો રૂપરૂડા ચોવીસે અચરજકારી છે, ઉભા આગળ નજરે દિશે અચરજકારી છે. એક એકથી અનોપ અચરજકારી છે, એક એકથી અનોપ અચરજકારી છે. ચિત્ત ચોરે ચોવીસે રૂપ અચરજકારી છે, ચિત્ત ચોર ચોવીસે રૂપ અચરજકારી છે. જ્યાં સંકલ્પ થયો વરા રૂપ કેવું હશે, નુષી રૂપ કેવું હશે, ત્યાં તો ચોવીસે ચોવીસ અવતારો પ્રગટ થઈ ગયા બધાય. કચ્છ મચ્છ વરા નુષી વામન રામ કલ્કી કૃષ્ણ બધા અવતારો પ્રગટ થઈ ગયા. પરશુરામ નારદ બધા અવતારો ત્યાં પ્રગટ થયા અને એ બધાય ચોવીસે ચોવીસ અવતારો પ્રગટ થયા. અને વચ્ચે એ અવતારો પ્રગટ થયા ને એની મધ્યની અંદર મહારાજ પ્રગટ થયા. મહારાજ પ્રગટ થયા તેજને મધ્ય મહારાજ અને તેજના કિરણોમાં અવતારો. આવું પર્વતભાઈને અલૌકિક દર્શન ખેતરની વચ્ચે થયું, ખેતરમાં. લો, આખી દુનિયા ખેતરમાં ખેતી કરવા જાય, એને ત્યાં જમીન દેખાય, ઝાડવા દેખાય, ને પર્વતભાઈને શું દેખાનું? મૂર્તિના ચોવીસ અવતાર દેખાને. માનસી પૂજા કરતા હતા, દહીં રોટલો જમાડતા હતા ભગવાનને, ચાલુ હળે, હા હળ આમ હળ હાંકતા હાંકતા, પેલું માનસી પૂજા કરે એટલે આમ થોડું હલી જાય ને, હાથી તે થોડું હલી જાય તો પેલા નોકરને થયું કે આ કંઈક શેઠને ઝોકું આવતું લાગે પટેલને. તે નોકરે જઈ અને આમ પર્વતભાઈ, પર્વતભાઈ, જ્યાં પર્વતભાઈ કીધું ને પર્વતભાઈને હલાયા ને, આમની આંખ બંધ હતી માનસીમાં, તે ત્યાં દહીં રોટલો ઢોળાયું નીચે જમીન પર. ઓલો વિચારમાં પડ્યો કે અહીંયા હાંકે છે આ હળ અને અહીંયા આગળ રોટલોને દહીં ક્યાંથી? પર્વતભાઈ કે આ દહીં ક્યાંથી પડ્યું? પર્વતભાઈ કે હું માનસીમાં મહારાજને દહીં ધરાવવા જતો હતો ને તું મને અડ્યો તો એઠું પડ્યું.
ક્યાં ધરાવતા હતા? માનસી પૂજામાં અને ઢોળાયું ખેતરમાં. આવું પર્વતભાઈની સ્થિતિ હતી. ચોવીસે અવતાર મધ્ય મહારાજના દર્શન થયા અને પછી શું થયું? વળી પ્રગટ મૂર્તિ પાસે અચરજકારી છે, ઊભી દીઠી તે પણ દાસે અચરજકારી છે. ચોવીસ અવતારો ના દર્શન તો થયા, પણ પ્રગટ મૂર્તિ પાસે જે મહારાજનું સ્વરૂપ છે એ પોતાની પાસે દેખાણું, એના પણ દર્શન થયા. અને પછી શું થયું? સર્વે રૂપ સમાના તેમાં અચરજકારી છે, સર્વે રૂપ સમાના તેમાં અચરજકારી છે, પ્રગટ મૂર્તિ સુખની સીમા અચરજકારી છે, પ્રગટ મૂર્તિ સુખની સીમા અચરજકારી છે. પેલા ચોવીસ અવતારો જે હતા એ બધા મહારાજમાં લીન થઈ ગયા, બધા એમાં હમાઈ ગયા. એ પર્વતભાઈ આંખોએ જોયું. ગઈકાલે જે ગરીબ ભગત આવ્યા ત્યારે ગોપાલન સ્વામીની વાતો વાંચતા હતા ઉપર, તે ગોપાલન સ્વામીની વાતમાં આવ્યું કે જેવી રીતે રામચંદ્રજીના ઉપાસકો રામચંદ્રને પુરુષોત્તમ કહે છે, જેવી રીતે કૃષ્ણના ઉપાસકો કૃષ્ણને પુરુષોત્તમ કહે છે, એવી જ રીતે આપણે સ્વામિનારાયણને પુરુષોત્તમ કહીએ છીએ કે જુદી રીતે કહીએ છીએ? કારણ કે હવ હવ પોતપોતાના ઈષ્ટદેવને મહાન કહે છે. કોઈ મહાદેવને માનવાવાળા છે તો એ કહે છે શિવજી સિવાય કંઈ છે જ નહીં, હનુમાનજીને માનવાવાળા કે હનુમાન સિવાય કશું છે નહીં, માતાને માનવાવાળા કે છે દેવી સિવાય કશું છે નહીં, અને અવતારોને માનવાવાળા જે જે અવતારને માને છે કે ભાઈ આ અવતારથી મોટો કોઈ નહીં. બરાબર આવું છે. અરે ક્યાંક તો એવું છે, આ મહેસાણા બાજુ તો એવું છે એક જગ્યાએ કે ત્યાં આગળ એક મુસલમાન સ્ત્રી હતી, એવું હતું ને, એક મુસલમાન સ્ત્રી, એ ક્યાંક કંઈક થયું ને એની અંદર ભાગી એક જંગલમાં ગરી ગઈ. એ જંગલમાં ગરી ગઈ તે લોકોએ માતા બનાવી દીધા છે, ડેરું બનાવી દીધું. તે જાજી માતાઓ તો એવી જ છે, જાજી તમે જો ને દેવીઓ તો એવું જ છે, સતી થઈ ગઈ હોય કોઈ સ્ત્રી શું થઈ ગયા? માતાજી. કેટલી પ્રકારના માતાજી છે, પણ અઢળક પ્રકારના માતાજી છે. હવે એક એક આના સિવાય કંઈ છે જ નહીં, હવ હવ મંડ્યા છે. પણ ગોપાલન સ્વામી તો એટલે બધે જાય નહીં. ગોપાલન સ્વામી કીધું રામચંદ્રના ઉપાસક છે એ જેમ પુરુષોત્તમ કહે છે એમ જ આપણે કહીએ છીએ, કૃષ્ણના ઉપાસકો કૃષ્ણને પુરુષોત્તમ કહે છે એમ જ, કે આપણને સ્વામિનારાયણ મળે એટલે સ્વામિનારાયણ પુરુષોત્તમ. સ્વામી કે આવી વાત જો બરાબર સમજેલા ના હોય તો જ્યારે કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે અથવા પોતાનું મન શંકા કરે ત્યારે આપણી નિષ્ઠા ડગી જાય. માટે સ્વામી કે વિચાર કરવો કે આપણે જેમ બીજા કે છે એમ કહેતા નથી. પર્વતભાઈને ચોવીસ અવતારો પોતાના સ્વરૂપમાં લીન કરી દેખાડ્યા. વ્યાપકાનંદ સ્વામીને અક્ષરધામમાં ચોવીસ અવતારો હાથ જોડીને ઉભારીએ આવા દર્શન કરાવ્યા. આવા બધાય પ્રસંગોની હારમાળાઓ કરીને નક્કી કરવું, ઠરાવ કરવો કે સ્વામિનારાયણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, તો તમારું મન પણ સ્વામી કે શંકા નહીં કરે અને કોઈ પ્રતિપક્ષી પૂછશે તો તમે એને જવાબ પણ આપી શકશો. એ પર્વતભાઈનું આ દ્રષ્ટાંત સ્વામીએ ગઈકાલ વાતમાં કીધું હતું. તે તો પર્વતભાઈ પાસ અચરજકારી છે, સદા રહે છે શ્રી અવિનાશ અચરજકારી છે. પર્વતભાઈની પાસે આવી રીતે મહારાજ અખંડ રહે છે એવું સ્વામી કે, એવી વાત આજ દિન પહેલી અચરજકારી છે, નથી શ્રવણે સાંભળેલી અચરજકારી છે. આવી વાત સ્વામી કે આજ દિન પહેલા ક્યારેય સાંભળેલી નથી એટલે અચરજકારી છે. એવી વાત આજ દિન પહેલી અચરજકારી છે, નથી શ્રવણે સાંભળેલી અચરજકારી છે. આવી વાત એ ભગવાન શ્રી હરિ આ પૃથ્વી પર પ્રગટ થયા, પર્વતભાઈ જેવા મહામુક્તોને લઈને આવ્યા, એમના દ્વારા જ આવી વાતો શક્ય બની છે. આજ પહેલાં ક્યારેય આવી વાતો બની નથી એટલે નિષ્કુળન સમ લખ્યું, નહોતી દીઠી નહોતી સાંભળી, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. ભગવાને પ્રગટ થઈને આવી બધી અલૌકિક રીત આવા અલૌકિક દર્શન કરાવ્યા છે, એવી અલૌકિક મૂર્તિ આપણને મળી છે એવું સ્વામી આપણને પર્વતભાઈના આખ્યાન દ્વારા સમજાવે છે. 29 કડી અહીં પૂર્ણ થઈ છે. ગણેશ્યામ મહારાજની